છેલ્લામાં છેલ્લી ગાડી ભરાઈ ગઈ, હવે કોઈ જઈ શકે એમ નથી. અને હવે ત્યાં પણ પરિસ્થિતિ છે કે એના હિસાબે ભારતીય જનતા પાર્ટીમાં જે બંડ પોકાળવાનું છે, અહીંયા નુકસાન થશે એના કરતા પણ ફાયદો વધુ થશે. ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો કાર્યકરો ભયંકર નારાજ છે ભાજપથી. આ ખરીદ વેચાણ થઈ રહ્યું છે એ આપણે સૌ બધા જાણીએ છીએ, અને હવે આમાં કંઈ ખાનગી નથી, હવે કોઈ જવાનું નથી. ચિરાગભાઈ મારી સાથે છે, બે દિવસથી અમે અહીંયા જે વ્યવસ્થાના ભાગરૂપે એકબીજા મીટિંગ કરી રહ્યા છીએ, બાકી કોઈ જાતની આવી વાત નથી. તમને લોકોને જો ન ખબર હોય તો જૂનની અંદર તમે જામનગરના છાપાઓ જોઈ લ્યો, મીડિયા જોઈ લ્યો, મેં જૂનની અંદર ડિક્લેર કરી દીધું હતું કે હું લોકસભા લડવાનો નથી. હાર્દિક પટેલનું નામ તો 3-4-5 દિવસથી આ મેદાનમાં આવ્યું છે, મેં જૂનમાં ડિક્લેર કરી દીધું હતું. અને સવા મહિના પહેલા પ્રદેશ કાર્યાલયથી બેસીને 28 જાન્યુઆરી 29 જાન્યુઆરી એ તારીખ પણ આપને આપી દઉં, ત્યારે પણ મેં ફરીને રિપીટ કરી દીધું હતું, હું આ વખતે લોકસભા લડવાના મૂળમાં જ નહોતો. હું ધારાસભ્ય છું, હું બે વાર સાંસદ અને બે વાર ધારાસભ્ય રહી ચૂક્યો છું. આખી જિંદગી જો અમે ચૂંટણીઓ લડીએ તો એમ કહે છે કે બીજાને ચાન્સ નથી મળતો, અને બીજાને ચાન્સ આપીએ તો એમ કહે કે તમે શું કામે હટી જાઓ છો. હાર્દિકના નામ સામે સ્થાનિક નેતાઓમાં કોઈ નારાજ? જરાય વાંધો નથી, કોઈ જાતનો વાંધો નથી. નોર્મલ કોઈ ચર્ચા કે કોઈ આવી વાતો કરે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બદનામ કરવાની વાત કરે અલગ છે. જામનગરની અંદર હાર્દિક પટેલ લડે તો એ સર્વસંમત ઉમેદવાર છે અને કોઈનો વિરોધ નથી.